નમસ્કાર દર્શક મિત્રો, ઝોન કેવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ વડોદરા શહેરમાં એરપોર્ટ ચાર રસ્તા, વોડા ચાર રસ્તા તેમજ અન્ય જગ્યાઓ પર ટ્રાફિકના સિગ્નલ નથી, ઝેબ્રા ક્રોસિંગ તેમજ વ્હાઇટ પટ્ટા પણ નથી, જેના કારણે અનેક અકસ્માતો સર્જાતા હોય છે। વારંવાર લેખિત અને મૌખિક આવેદન સ્વરૂપે મ્યુનિસિપલ કમિશનરશ્રી, ચેરમેનશ્રી, મેયરશ્રીને રજૂઆત કરવા છતાં પણ નાગરિકોની સુવિધા માટે કામગીરી કરવામાં આવતી નથી, તો બીજી બાજુ ટ્રાફિક પોલીસ દ્વારા અનેક રાહદારીઓ પાસેથી અનેક જાતના દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે। ત્યારે આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા જાત તપાસ કરતા જોવા મળ્યું કે ટ્રાફિકના સિગ્નલ તેમજ સીસીટીવી કેમેરા માટેની સામગ્રી તો ધૂળ ખાતી હાલતમાં છે, લાખોના ખર્ચે નવીન સામગ્રી ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે। વડોદરા શહેરમાં કંઈક ને કંઈક રીતે ભ્રષ્ટાચાર થતો હોય તેમ લાગી રહ્યું છે, જેથી વડોદરા શહેરના જવાબદાર વ્યક્તિ પાસેથી આશા છે કે હાલ રાહદારીઓ પાસેથી દંડ ફટકારવામાં આવે છે, તે જ રીતે નાગરિકોને તમામ રીતની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે, જેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામો થઈ રહ્યા છે, આજે તમે જોઈ શકો છો કે વડોદરા શહેરનું મુખ્ય જે એરપોર્ટ કહેવામાં આવે છે, એરપોર્ટ ચાર રસ્તા પાસે ટ્રાફિકના સિગ્નલ નથી, સાથે સાથે વડોદરા શહેરમાં આવેલ જે વુડા સર્કલ, જે કારેલી બાગ પાસે પણ જે વડોદરા શહેરનું મોટામાં મોટું સર્કલ છે, છતાં ત્યાં ગાડી ટ્રાફિકના સિગ્નલ નથી। અમે અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી, ચેરમેનશ્રી સાથે સાથે સાંસદશ્રીનું પણ ધ્યાન દોર્યું છે કે આ જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલ નથી, તો તે છતાં પણ આજ દિન સુધી કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી। બીજી બાબત એ કે એ છે કે જે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કામો થઈ રહ્યા છે અને ટ્રાફિક સિગ્નલ લગાવવાના હોય છે, સીસીટીવી કેમેરા લગાવવાના છે, પરંતુ જે આ નવીન સામગ્રી છે અહીંયા ગાડી કંઈક ને કંઈક રીતે ધૂળ ખાતી હાલતમાં જોવા મળે છે, એટલે વડોદરા શહેરની અંદર કંઈક ને કંઈક રીતે ભ્રષ્ટાચાર થતો હોય તેમ લાગી રહ્યો છે। બીજી બાબત એ છે કે આવતીકાલથી જે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવે છે, પરંતુ વડોદરા શહેરની અંદર જે નાગરિકોની જે સુવિધા અને સલામતીની જે વાતો થઈ રહી છે, પરંતુ આ જગ્યા ઉપર વડોદરા શહેરની અંદર કોઈપણ જાતની સુવિધા નથી મળી રહી। બીજી બાબત એ છે કે માસ્કના નામ પર દંડ, હેલ્મેટના નામ પર દંડ, સીટબેલ્ટના નામ પર દંડ, આ તમામ રીતે જે નાગરિકો પાસેથી જે દંડ ઉઘરાવવામાં આવે છે, પરંતુ અમારી આપના મીડિયા થકી વિનંતી છે કે વડોદરા શહેરની અંદર જે પણ ટ્રાફિક સિગ્નલ ન હોય તો ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે, ઝીબ્રા ક્રોસિંગ ન હોય તો ઝીબ્રા ક્રોસિંગ લગાવવામાં આવે, સાથે સાથે વ્હાઇટ પટ્ટા તાત્કાલિક ધોરણે લગાવવામાં આવે, જેથી કરીને નાગરિકોના અકસ્માત ના સર્જાય, સાથે સાથે વડોદરા શહેરના નાગરિકોને એક સુવિધા મળે એ હેતુથી આજરોજ અમે આપના મીડિયા થકી વિનંતી કરીએ છીએ કે જે પણ નાગરિકોની અસુવિધા હોય તે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી અમારી માંગ છે।